અમદાવાદના પત્રકાર ચિરાગ પટેલની હત્યાને 10 દિવસ વીત્યા છતાં પણ હત્યારાઓ મળ્યા નથી. આથી વલસાડના પત્રકાર મીડિયા દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ચિરાગ પટેલને ન્યાય મળે તેવી માંગણી કરવામાં આવી હતી. અહેવાલ કાર્તિક બાવીસી, વલસાડ. અમદાવાદની એક ટીવી ચેનલના પત્રકાર ચિરાગ પટેલનું સંદિગ્ધ મોત થયું ને આજે 10 દિવસ કરતાં વધુ સમય વીતી ગયો છે. ચિરાગ પટેલની જે રીતે લાશ મળી આવી તે રીતે એમના ભાઈ જેમીનભાઈએ એનું મોત આત્મહત્યા નહીં પરંતુ હત્યા થઈ હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું. ત્યાર પછી પોલીસે અલગ અલગ ટીમ બનાવી એની તપાસ કરી પરંતુ આજ સુધીમાં પોલીસ એ નિષ્કર્ષ પર આવી શકી નથી કે ખરેખર ચિરાગનું મોત કઈ રીતે થયું. પોલીસ એક અનુમાન લગાવી રહી છે કે આત્મહત્યા છે પરંતુ હજી સુધી એનું મોત, માનો કે એમણે આત્મહત્યા કરી હોય તો કયા કારણોસર આત્મહત્યા કરી એ પણ કંઈ સ્પષ્ટ થઈ શક્યું નથી. તેમજ પરિવારજનોએ એની હત્યાની આશંકા દર્શાવી છે. તો અમારી વલસાડ પત્રકાર વેલફેર એસોસિએશનની માંગણી છે કે આ મામલે પોલીસ હજુ ઊંડા ઉતરી ઊંડી તપાસ કરી આ બનાવમાં જે કોઈ વ્યક્તિ સામેલ હોય, કોઈ એમનો સ્વજન હોય કે પછી કોઈ બહારનો વ્યક્તિ હોય કે અન્ય કોઈ મામલો હોય તો એમાં ઊંડા ઉતરી પોલીસ તપાસ કરી જે પણ એમાં સામેલ હોય તે વ્યક્તિ સુધી પહોંચી એની ધરપકડ કરે એની બી અમારી માંગણી છે અને જે પણ સત્ય છે એ બહાર લાવે એવી વિનંતી છે. તેમજ ગુજરાત સરકાર પણ પત્રકારો માટે સલામતી પૂરી પડાય એવી વ્યવસ્થા ગોઠવે એવી અમારી માંગણી છે. થેન્ક યુ. હર્ષદાય. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. રાજકોટ જિલ્લા પંચાયતની ઔપચારિક સામાન્ય સભા કોઈ પણ ઠરાવ નહીં. અમરેલી ખાતે નારાયણભાઈ કાછડિયાને રિપીટ કરતા વિજય વિશ્વાસ સંમેલન યોજાયું. મોરબી ખાતે 11 વર્ષના બાળકના અપહરણ અને હત્યાનો આરોપી ઝડપાયો. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર જોવા માટે જોતા રહો હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત. ભક્ત સુદામાયને કૃષ્ણ ના મિત્ર ભાવ ગુરુ.